डियर स्टूडेंट्स, हूँ जय श्रोताणी, आप सबनों ऑनलाइन विडियो लेक्चर सीरीज में हार्दिक स्वागत करूँ छू। तो जेम तमे जाणो छो, लास्ट लेक्चर आपणो जे हतो एमां आपणे याम भूमिति चेप्टर शुरू कर्युं हतुं। आम कहीए ने तो मैं आखी टेक्स्टबुकनो सौथी सहेलामां सहेलो चेप्टर, आनथी कोई अघरो आनथी सहेलो चेप्टर कोई न होई शके। सौथी ईजी चेप्टर कहीए तो याम भूमिति छे। लास्ट लेक्चर तमे शीखी गया, तमने ख्याल छे केटलुं सरळ छे, खाली थीअरी याद रखवानी छे, वाक्य याद रखवाना छे। એટલે સૌથી સરળ ચેપ્ટર છે અને સૌથી ઉપયોગી ચેપ્ટર, કારણ કે હવે જેટલા પણ ભવિષ્યમાં તમે આલેખ બનાવશો, સમીકરણના આલેખ, બહુપદીના આલેખ, ઘણું બધું આવશે, દસમામાં આગળ જતા આવશે। હવે દરેક આલેખ બનાવવા માટે પહેલાં તમને યામ ભૂમિતિ આવડવું જોઈએ। આ યામ ભૂમિતિ આવડશે તો બિંદુ મૂકશો આલેખમાં, અને બિંદુ મૂકશો તો બાકી બધા બિંદુને જોઈને એક આલેખ બનશે કંઈક। એટલે પહેલું કામ તમારે બિંદુ મૂકતા શીખવું પડે, એટલે આ ચેપ્ટર સૌથી અગત્યનો અને સૌથી સહેલું પાછું, બે ફાયદા છે તમારા માટે। ચાલો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે ચારથી પાંચ એક બિંદુ મૂકતા શીખ્યા હતા, કે બિંદુ કેમ મૂકાય, સોરી બિંદુના યામ શીખ્યા હતા, કે તમને આલેખમાં કોઈ બિંદુ આપી દે એમ પૂછાનો એક્સ યામ કેટલો, વાય યામ કેટલો, એના બિંદુ કઈ બિંદુ કયું કહેવાય ને યામ લખો, તો આ વસ્તુ તમે લખતા શીખી। આજે પણ એની પ્રેક્ટિસ પહેલાં કરશું, પછી આપણે થોડાક આગળ વધશું। ચાલો, તો કે સૌથી પહેલાં શું આવશે, એક જ મિનિટ, સૌથી પહેલાં તો કે આપણે આલેખ બનાવીએ એક। ચાલો, આલેખ તમારે બનાવવાનો છે, સાથે બનાવતા જાઓ। ઓકે, ચાલો આને શું કહેશું નામ, તો કે અહીંયા એક્સ, અહીંયા એક્સ પ્રાઇમ એટલે કે એક્સ ડેશ, ઉપર વાય, નીચે વાય ડેશ, વચ્ચે આવશે ઉગમ બિંદુ ઓ। હવે લાસ્ટ લેક્ચરમાં એક વસ્તુ તમને કહેતા રહી ગયો હતો, કે આ જો ઉગમ બિંદુના ક્યારેક યામ પૂછાય, ખાસ લાસ્ટ લેક્ચરમાં જે લખ્યું એમાં નોંધ તરીકે મૂકી દેજો, કે આ ઉગમ બિંદુના યામ શું હોય છે। તો કે જો ઉગમ બિંદુ માટે વચ્ચે સેન્ટરમાં આવે છે, એક્સનું મૂલ્ય કાંઈ નથી હોતું, વાયનું મૂલ્ય કાંઈ નથી હોતું, તો સમજો અહીંયા આવે તો એક આવે, અહીંયા બે આવે, અહીંયા ત્રણ આવે, ચાર, પાંચ, છ, આ બાજુ જોઈએ તો માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, અહીંથી ઉપર જઈએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, નીચે જઈએ તો માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ, માઇનસ છ, આમ બનતા છે ને। ઓકે, ચાલો, તો કે પછી આ વચ્ચે ઓ આવ્યું, જો એક્સ માટેની કિંમત કેટલી, તો હવે ઝીરો જ કહેવાય, ઝીરો એક બે ત્રણ એમ આગળ વધ્યું, વાય માટે કહ્યું તો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ એવું જ થાય। એટલે કે આ એક બિંદુ જે છે ઉગમ બિંદુ, નોંધ કંઈ લખજો, એ લાસ્ટ લેક્ચરમાં લખી નાખજો, જેમાં નોટ છે એમાં લખ્યું બધું, કે ઉગમ બિંદુના યામ, ઉગમ બિંદુનું નામ શું છે, તો ઉગમ બિંદુ ઓ ના યામ ઓ ઝીરો કોમા ઝીરો થાય। જો બાર ઓ લખ્યો છે, અંદર ઝીરો ઝીરો લખ્યું છે, ઉગમ બિંદુનું નામ ઓ છે, પણ એના યામ પૂછે તો કે ઝીરો કોમા ઝીરો, શું ઝીરો કોમા ઝીરો થાય। એટલે કે એક્સ એના માટે ઝીરો કહેવાય, વાય પણ એના માટે ઝીરો જ કહેવાય। ઓકે, ચાલો હવે આપણે બિંદુ મૂકશું આની અંદર। આપણું એ બિંદુ, ત્યાર પછી અહીંયા આપણું બી બિંદુ, અહીંયા આપણું સી બિંદુ, ત્યાર પછી અહીંયા આપણે મૂકશું ડી બિંદુ। ઓકે, અહીંયા મૂકશું આપણે
ઈ બિંદુ અહીંયા મૂકશો, એફ બિંદુ સાથે આલેખ તમારે બનાવી નાખો, કયો બિંદુ તો કે એફ અહીંયા મૂકશો, જી બિંદુ ત્યાર પછી તો કે અહીંથી મૂકશો, એચ બિંદુ. ઓકે, આઠ બિંદુ મૂક્યા છે આમાં, એ બી સી ડી ઈ એફ જી અને એચ. આ બધાના ફક્ત તમારે યામ શોધવાના છે. હવે કોટીને ભૂજ એવું નથી કરાવતો, હવે હું હવે સીધે યામ લખતા શીખવાડું છું. લાસ્ટ સેશનમાં આપણે કહ્યું તો કે આનો કોટી કેટલો, તો કોટી એટલે એક્સ યામ, તો કે એક્સ યામ કેટલો તો કે બે, વાય યામ કેટલો તો કે પાંચ. ઓકે ચાલો મિક્સમાં પ્રશ્ન બનાવી નાખીએ, વાંધો નહીં. પહેલો પ્રશ્ન આપણો આલેખ ઉપરથી, એનો એક્સ યામ ખાલી જગ્યા છે, વાય યામ ખાલી જગ્યા છે અને બિંદુના યામ ખાલી જગ્યા છે. ઓકે ચાલો આટલી વસ્તુ. સૌથી પહેલાં ચાલો એ માટે પહેલા પ્રશ્ન જવાબ આપીએ, તો કે એનો એક્સ યામ કેટલો છે તમે ચેક કરો. એથી એક્સ જાઓ તો કેટલું આવે છે એક્સ અક્ષ ઉપર, તો કે બે આવે છે, એટલે એક્સ યામ બે છે. એથી વાય ઉપર જાઓ તો એક જ આવે છે, એટલે કે વાય યામ એક છે. તો બિંદુ શું બને, તો કે બે કોમા એક બને. શું બને, તો કે બે કોમા એક. આપણા સાથે અહીંયા પણ લખતા જશું બે એક. હજુ નથી બધી વસ્તુ એક્ઝામ આવું પૂછે. પછી એવો પ્રશ્ન પૂછાય બીજો, કે બીનો કોટી ખાલી જગ્યા છે અને ભૂજ ખાલી જગ્યા છે. હવે ધારો કે યામ નથી પૂછ્યા, ખાલી આટલું જ પૂછ્યું, તો કે બી માટે કોટી, કોટી એટલે પાછું એક્સ જ થાય. પહેલાં બીના બિંદુના પહેલાં આપણે યામ લખી નાખ્યા, બીના યામ શું થયું, તો કે એક્સ કેટલું છે, તો કે એક. બી માટે વાય કેટલું છે, તો કે પાંચ. આટલું પૂરું. જો આ લાઈન નીચે જાય છે, આપણી લાઈન હંમેશા અહીંયા પૂરી થાય માનવાનો, આ લાઈન પછી નીચે નહીં લઈ જવાની, એ માઇનસ પાંચ. આ લાઈન અહીંયા પૂરી થઈ ગઈ, બીની લાઈન નીચે નવી વાળા જી બિંદુની લાઈન છે નીચે. આ વસ્તુ ખાસ સમજવી. ચાલો બી માટે એક્સ કેટલો છે, તો કે એક. બી માટે વાય કેટલો છે, તો કે પાંચ. તો કોટી કેટલો કહેવાય છે, તો કે એક. કોટી એટલે એક્સ થાય અને ભૂજ એટલે વાય થયું, યાદ રાખજો. તો કે વાય કેટલો છે, તો કે પાંચ. એટલે જવાબ મૂકી દો પાંચ. ક્યારેક પ્રશ્ન ઊંધો પણ પૂછશે એક્ઝામમાં તમને હેરાન કરવા માટે, કે સીનો ભૂજ ખાલી જગ્યા છે અને કોટી ખાલી જગ્યા છે. તો અહીંયા તમારે કન્ફર્મ હોવું રહેવું પડે કે ભૂજ એટલે શું કહેવાય, તો કે વાય યામ કહેવાય, અને કોટી એટલે હંમેશા એક્સ યામ કહેવાય. ત્યાં તમારા મનમાં ફિક્સ હોવું જોઈએ થિયરી. એટલે કે ઊંધો પૂછે તો આપણને ખબર પડી જાય કે પ્રશ્ન ઊંધો થયો છે, ઉપરના પ્રશ્ન કરતાં નીચેનો પ્રશ્ન ઉલટાઈ ગયો. કોટી અને ભૂજ આપણને ખબર છે, લાઈનમાં એક્સ અને વાય મૂકી જ દઈએ છીએ. પણ જ્યારે ભૂજ અને કોટી કે ઊંધો, તો પહેલાં વાય લખવાનો પૂછ્યો છે, પછી એક્સ લખવાનો. બિંદુમાં કોઈ નથી ફેર પડતો, બિંદુ તો એનું જ છે. અને સીના યામ લખો, અને સીના યામ ખાલી જગ્યા છે. જો આ બે શબ્દ ઊંધા પૂછે ખાલી. સૌથી પહેલાં આપણે સીના યામ ગોતી લઈએ. જો સીથી એક્સ કેટલું છે, તો કે માઇનસ એક. આપણું સી બિંદુ છે, એના માટે એક્સ કેટલું છે, તો કે માઇનસ એક. વાય કેટલું છે, તો કે બે. એટલે બિંદુ બની ગયું માઇનસ એક બે. હવે શું પૂછે, પહેલાં ભૂજ, ભૂજ એટલે વાય લેવાનું, તો વાય કેટલો છે, તો કે બે. એક્ઝામમાં તમને એક ટ્વિસ્ટ કરવા માટે આ વસ્તુ પૂછાય, પહેલાં ભૂજ કે પછી કોટી કે, તો કે કોટી એટલે એક્સ કહેવાય, તો કે એક્સ કેટલો છે, માઇનસમાં એક. પૂરું કામ. ઓકે ચાલો ડી બિંદુને યામ ગોતી આપણે. ડીમાં તો પહેલાં એક્સ, તો કે માઇનસ ચાર, અને એના માટે વાય કેટલો, તો કે ખાલી ચાર. ચાલો ઈ માટે, ઈ માટે પહેલાં ઉપર જવું પડશે ઊંધું. એક્સ કેટલો છે, તો કે માઇનસ પાંચ. એના માટે વાય કેટલો છે, જો માઇનસમાં ત્રણ છે. અહીંથી પહેલાં એક્સ ગયા, અહીંથી પછી વાય જશું. સેમ ઈ એફ માટે કરશું, પહેલાં એક્સ ઉપર જશું,
तो के चेक कर आना माटे x केटलो छे तो के अहींथी ऊपर गया એટલે माइनस मा 3 एना माटे y केटलो छे आम गईए तो माइनस मा 6 कन्फर्म चलो छेला बे बिंदु लईए g અને h तो के पहला g माटे x केटलो छे तो के जो खाली 1 छे g માટે y કેટલો છે તો કે માઈનસ માં 5 છે પૂરો છેલ્લો બિંદુ h h માટે x કેટલો છે તો કે 4 છે h માટે y કેટલો છે તો કે માઈનસ માં 2 છે હવે પ્રશ્નમાં ગમે પૂછે પ્રશ્ન આપણે ઘણા બધા બાજુમાં બનાવી નાખીએ ચોથો પ્રશ્ન આપણો કે d નો x યામ જણાવો આટલો જ પ્રશ્ન પૂછે પ્રશ્ન ઘણી બધા પૂછશે આમાં શું પર d નો x યામ જણાવો તો કે તમારો જવાબ બોલો d નો x યામ d x એટલે પહેલું હંમેશા બિંદુનું સ્વરૂપ કયું હશે બિંદુનું સ્વરૂપ આ હશે x, y હંમેશા પહેલા x પછી y તો કે તમને x યામ પૂછ્યો તો કે d નો x યામ કેટલો તો કે માઈનસ માં 4 આ એનો જવાબ चलो पांचमो प्रश्न e नो y याम जणाओ चलो आमां खाली y याम पूछो पर कोनो तो के e नो तो के e नो y याम એટલે બીજો યામ લેવાનો તો કે કેટલો છે તો કે માઈનસ માં 3 તો કે જવાબ આવશે માઈનસ 3 પ્રશ્ન ઘણી બધી રીતે પૂછશે ઊંધા જેતા બદલાવીને ક્યારે ખાલી એમ પૂછશે છઠ્ઠો f ના યામ જણાઓ સાવ ટૂંકો પ્રશ્ન x યામ y યામ બધું ન પૂછે ખાલી એમ પૂછે ને યામ જણો તો બે લખવાના ગુજરાતીમાં નહીં લખવાનું બિંદુ જ લખવાનું ખાલી f ના યામ જણો તો કે f ના યામ શું આવે તો કે માઈનસ 3 માઈનસ 6 તો આ તમારો જવાબ થશે કે માઈનસ 3 માઈનસ 6 આના યામ થઈ ગયા f ના ઓકે સાતમો પ્રશ્ન તો કે g ના याम लखो अथवा जणाओ चलो तो के जी ना याम चेक करो शू आवेला छे तो के 1 અને -5 ફાઇનલ ઇક્વેશન 8મો h નો ભૂજ ખાલી જગ્યા છે શું પૂછ્યો ખાલી તો કે ભૂજ પૂછ્યો અને 9મો ઇક્વેશન તો કે h નો કોટી ખાલી જગ્યા છે चलो चेक करो h નો ભૂજ ભૂજ એટલે કોણ તો કે ભૂજ એટલે y થશે આ મન માં યાદ હોવું જોઈએ ભૂજ એટલે y કહેવાય તો કે y કેટલો છે તો કે -2 અને કોટી એટલે x કહેવાય તો કે આનો x કેટલો છે તો કે 4 આવું તમને શું કરશે તો કે આલેખ આપી દેશે આખો અને આવા પ્રશ્નો પૂછે છે આલેખ ઉપરથી ખાસ યાદ આવું તમારા ટેક્સ્ટબુક માં સ્વાધ્યાય જો તમે સ્વાધ્યાય 3.1 તો કરવાનો નથી ટેક્સ્ટબુકમાંથી સીધો તમે શરૂઆત કરવાની છે 3.2 હો તમે આજે આટલું જે અત્યારે શીખવાડ્યું આટલું આના ઉપર 3.2 આખો તમને સોલ્વ કરતા આવડશે પહેલા નાના બે ત્રણ પ્રશ્નો પૂછ્યા છે અને પછી આવો ગ્રાફ આપીને એની ઉપર આવા પ્રશ્નો પૂછેલા છે પહેલા બે ત્રણ થિયરીના પ્રશ્નો છે કે આડી સમસિદ રેખાને શું કહેવાય શિરોલંબ રેખાને શું કહેવાય યાદ કરો સમસિદને x અક્ષ શિરોલંબ ને y અક્ષ કહેવાય પછી x અક્ષ ને y અક્ષ જે સમતલને કેટલા ભાગમાં વહેંચે છે તો કે 4 ભાગમાં દરેક ભાગને શું કહેવામાં આવે છે તો કે દરેક ભાગને ચરણ કહેવામાં આવે છે પછી ઉગમ બિંદુનો યામ શું થાય તો ઉગમ બિંદુનો યામ 0,0 થાય ઉગમ બિંદુને શેના વડે દર્શાવાય છે તો કે o વડે દર્શાવાય છે પછી ક્યારેક પ્રશ્ન એવો પૂછે કે x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે છે તો એ છેદ બિંદુનું નામ જણાવો ચેક કરો આ x અક્ષ અને y અક્ષ જ્યાં છેદે છેદ બિંદુ કોણ છે તો કે o છે o નું નામ શું તો કે ઉગમ બિંદુ o ના યામ શું તો કે 0,0 બધી વસ્તુ યાદ રાખવાની છે ઓકે ચલો આખો ગ્રાફ કમ્પ્લીટ કરો ત્યાર પછી એની પછીના આગળના ગ્રાફ ઉપર આપણે જઈએ ઓકે ચલો આ વસ્તુ ઝડપથી લખી નાખો પહેલા હવે બીજો ગ્રાફ છે આવો જ બનાવશું પણ એના બિંદુ થોડાક આપણે અલગ લેશું આમાં જેમ લીધા એવા બિંદુ નહીં લઈએ
चलो आ बधा प्रश्नों काढ नाखो अहींथी। हवे तमे बधाने लखाई गया हशे बधा प्रश्नों। चलो नेक्स्ट क्वेश्चन, पाछो एक आलेख फरीथी। एक्स एक्स प्राइम वाय वाय प्राइम अथवा वाय डेश, चलो आने डेश पण वंचे प्राइम पण वंचे, वच्चे आवशे उगम बिंदु ओ। अहींया एक बे त्रण चार, अहींया एक बे त्रण चार, माइनस एक माइनस बे माइनस त्रण माइनस चार, नीचे जे माइनस एक माइनस बे माइनस त्रण माइनस चार। हवे आपणा जे बिंदु छे ने हवे थोड़ा अलग बिंदु आपशे, ए बी सी डी પછી તો કે એવું લખશે કે આ જગ્યાએ બે ના છેદમાં ત્રણ, ઉપર નામ આપી દેશે ઈ, કયો બિંદુ અહીંયા બે ત્રણ ત્યાં લખેલું છે એની ઉપર એક્ઝેક્ટ ઈ બનાવ્યું છે, અહીંયા પાંચ દૂત્યાંશ શું લખેલું છે, પાંચ દૃત્યાંશ જે બિંદુ છે ને એક્ઝેક્ટ પાંચ દૃત્યાંશ છે, પાંચના છેદમાં બે ને અહીંયા માઇનસ બે કરેલું છે, પછી અહીંયા લખ્યું છે માઇનસ ત્રણ પોઈન્ટ પાંચ, અને અહીંયા લખ્યું છે આજે ચાર તો છે જ તે પહેલેથી, અને ચાર પહેલાં જે નંબર આપ્યો છે અહીંયા નંબર આપણને આપ્યો, આપણે નીચે થોડુંક લખીએ ત્રણ પોઈન્ટ પંચોતેર, નામ આપી દઈ ગયું જો એ બી સી ડી, પછી ઈ, અહીંયા એફ નામ આપીએ, અહીંયા જી નામ આપીએ, અહીંયા એચ નામ આપીએ, પાછા આઠ બિંદુ થઈ ગયા, ફરીથી પાછા આઠ બિંદુ, આઠે આઠ પ્રશ્ન, બહુ સિમ્પલ પ્રશ્ન પૂછીએ। પહેલો પ્રશ્ન તો કે આપણે ડાયરેક્ટ ટૂંકમાં લખીએ બિંદુ અને બાજુમાં એના યામ એ બી સી ડી ઈ એફ જી એચ, બાજુમાં એના યામ લખવા છે। હો તમે એક વસ્તુ નોટિસ કરી કે આ દરેક બિંદુ, જેટલા પણ બિંદુ છે તમે જોયા હશે, એ દરેકે દરેક બિંદુ ક્યાંય વચ્ચે આવતા નથી, એ કાં તો એક્સ અક્ષ ઉપર આવે છે કાં તો એ વાય અક્ષ ઉપર આવે છે। તો કે હવે આપણે એવા બિંદુને યામ લખતા શીખવા છે કે જે કાં તો એક્સ અક્ષ ઉપર હશે કાં તો વાય અક્ષ ઉપર હશે, તો એના માટે ખાસ નોંધ એક લખવી પડશે આપણે, જેમ પહેલાં નોંધ લખી દઈએ, નોંધ એક લખી રાખો, નોંધ શું લખાય, નોંધ અહીંયા લખાવું છું, અહીંયા આપણાને થોડું કાઢી નાખી અહીંથી, નોંધ એક્સ અક્ષ પરના બિંદુ માટે, એક્સ અક્ષ પરના બિંદુ માટે વાય યામ હંમેશા ઝીરો થાય, વાય યામ હંમેશા શૂન્ય થાય, તેથી એક્સ અક્ષ પરના બિંદુના યામ એક્સ કોમા ઝીરો થાય। આ બે વસ્તુ ખાસ નોટ કરવી છે, અન્ડરલાઈન કરી છે, તો કે એક્સ અક્ષ ઉપરનું જો કોઈ બિંદુ હશે તો એના માટે જો એક્સ અક્ષ ઉપર બિંદુ હોય ને એટલે ઉપર ક્યાંય જાય જ નહીં, ત્યાંથી એક્સ વાય આપણે એક્સ તો છે એના માટે, જો જેમ કે એ તો એક્સ તો છે એના માટે વાય કેટલો ગણાય, એમ જઈએ તો વાય લાઈન ઉપર જો અહીંયા જઈએ તો ઝીરો થઈ ગયું,
याद रखी लो कि जो एक्स अक्ष पर कोई बिंदु हे तो एना वाय हमेशा शून्य थाय एटले कि एक्स अक्ष पर बिंदु हमेशा क्या स्वरूप हो तो एना वाय तो जीरो जैसे एक्स की किंमत क्या ज्यां हे एक्स आवशे जैसे बे आग से एक्स बे आ बे तृतीयांश आना एक्स बे तृतीयांश आना एक्स तो त्रॉइंट पंचोतेर ओके एक आ रेवा दी आ बिंदु ने एच ने अपने अँ का नाखी और एच न स्थान बदली नाखी एक काम करिए आप एच अँ जगह आप अँ क्या मूक दी अँ त्रॉइंट पंचोतेर मूकी दी ओके हवे तो कि एक पॉइंट थी गया पहलो पॉइंट सेम हो बीजो पॉइंट तो कि वाय अक्ष पर बिंदु माटे आनी कदा विरुद्ध थे वाय अक्ष पर बिंदु माटे एक्स याम शून्य थाय एक्स याम हमेशा शून्य थाय अने तेथी एक्स अक्ष सॉरी तेथी वाय अक्ष पर बिंदु ना याम वाय अक्ष पर बिंदु ना याम वाय कोमा जीरो थाय सॉरी एक्स तो जीरो थी गयो एटले एक्स की जगह जीरो आवशे वाय की जगह वाय आवशे जीरो कोमा वाय थाय जो आमा एक्स हतो एटले एक्स आयो वाय जीरो थयो जरे वाय अक्ष ऊपर हशे तो कि वाय आवशे जारे एक्स की किंमत जीरो थे लगती वक्त भूल न करें वाय जीरो न लखू जीरो वाय पहला एक्स पछी वाय एक्स तो फिक्स थी गयो शून्य वाय की किंमत कंईक आवशे हो बस आ बे मुद्दा ध्यान में रखो ए बधा बिंदु ने याम बनावता आवड़े ओके चलो ए बिंदु कई अक्ष पर छे तो कि एक्स अक्ष पर छे एना एक्स तो छे केटलो तो कि बे पण आना माटे जो वाय जीरो गणाय आम वाय ऊपर जाइए आडी लाइन तो कि वाय केटलो छे एना माटे तो कि जीरो गणे एटले एना याम शू बने तो कि बे कोमा जीरो बी बिंदु जोईए तो कि अहींया छे હવે કઈ અક્ષ ઉપર છે તો કે વાય અક્ષ ઉપર છે તો જો કે એનામાંથી એક્સ જોવો હોય તો અહીંથી નીચે આવવું પડે ને જો અહીંથી એક્સ જોવા જઈએ ઝીરો આવ્યું એક્સ એક્સ શું આવ્યું તો કે ઝીરો છે એના માટે વાય કેટલો છે તો એ વાયની જગ્યાએ છે એક્ઝેક્ટ જો આની ઉપર તો વાય ત્રણ છે ખબર પડી એક્સ એના માટે ઝીરો ગણાય કારણ કે વાય અક્ષ ઉપર છે ત્યાંથી નીચે આવેલા એક્સ મળે ન્યાન્ય વાય મળે તમને તો કે ઝીરો કોમા ત્રણ ચાલો ત્રીજું બિંદુ ચેક કરીએ તો કે સી બિંદુ તો કે સી બિંદુ પાછું કઈ અક્ષ ઉપર આવ્યું તો કે એક્સ અક્ષ ઉપર તો કે એના માટે એક્સ કેટલો છે તો કે માઇનસમાં ચાર આપણે ઉપર લખીએ નહીં એક્સ કેટલો છે એના માટે તો કે માઇનસમાં ચાર છે પણ એના માટે વાય કેટલો છે આમ જઈએ ઝીરો જ આવશે કારણ કે એક્સ અક્ષ ઉપર હોય તો એના માટે વાય આમ તો હંમેશા શૂન્ય થવાનો છે તો એક્સ કેટલું છે તો કે માઇનસ ચાર તો કે સીધું મૂકી દેજો માઇનસ ચાર ઝીરો સી ના યામ થઈ ગયા ડી ના યામ ચેક કરો ડી કઈ અક્ષ ઉપર આવે છે જો ડી અહીંયા આવે છે વાય અક્ષ ઉપર તો કે ડી માટે વાય અક્ષ ઉપર હોવાથી એક્સ તો ઝીરો જ મૂકી દેવાનો પહેલેથી કારણ કે જો આના માટે એક્સ એટલે આડું જાઓ તો આડું ક્યાંય જતું જ નથી આ ઝીરો છે અહીંથી એક્સ ઉપર જવું પડે ને એક્સ ઝીરો છે એટલે વાય કેટલો છે તો કે માઇનસમાં એક જો ડી બિંદુ એક્ઝેક્ટ આ જગ્યાએ છે એટલે વાય કેટલો થશે તો કે માઇનસ એક થશે આના માટે હવે આવી ઈ બિંદુ ઉપર તો કે ઈ ના યામ આપણે અહીંયા લખશું અમે ઉપર ઈ કઈ અક્ષ ઉપર છે તો કે પાછું ઈ એક્સ અક્ષ ઉપર છે એટલે કે એક્સ યામ આવશે કેટલો તો જે એમાં લખીને આપે નીચે તમને વચ્ચે છે એટલે જ્યારે જ્યારે કંઈક વચ્ચે હશે કંઈ ખબર નથી તો એ લખીને આપશે ને આમ બે તૃત્યાંશ કે બે તૃત્યાંશ વાય તો નામાં લેવાનો જ નહીં કારણ કે એક્સ અક્ષ ઉપર છે તો વાય ઝીરો આવશે એટલે કે આના માટે આવશે બે તૃત્યાંશ ઝીરો ડી કેટલો આવ્યું તો આપણે લખવાનું રહી ગયું ઝીરો માઇનસ એક ચલો હવે આવી છે એફ ઉપર તો કે એફ ક્યાં દેખાય છે આવ્યું એફ અહીંયા તો કે એફ પણ કઈ અક્ષ ઉપર છે તો કે એક્સ અક્ષ ઉપર જ છે એના માટે એક્સ કેટલો છે તો કે પાંચ દૂત્યાંશ અને વાય તો એના માટે ઝીરો થઈ જશે એટલે કે અક્ષ ઉપરના બિંદુ કહેવાય એફ માટે પાંચ દૂત્યાંશ ઝીરો
પછી આવ્યો જી, તો કે જી અહીંયા છે, કઈ અક્ષ ઉપર છે, તો કે વાય અક્ષ ઉપર છે, તો એના માટે એક્સિયમ ઝીરો ગણાશે. વાય કેટલો છે, તો કે -3.5, તો કે 0, -3.5. અને છેલ્લું લઈએ આપણે એચ બિંદુ, તો એ પણ વાય અક્ષ ઉપર છે. જો ઉપર એચ છે એ વાય અક્ષ ઉપર છે, તો એના માટે એક્સ તો 0 જ થઈ જાય, એને અહીંયા બાજુમાં લખી એચના. અને વાય કેટલો છે એના માટે, તો કે 3.75. ઓકે, 0.375 એચના અહીંયા ફાઇનલી. તો કે આ રીતે કા બિંદુ વચ્ચે આવશે ગમે એ ભાગમાં, અને કાં તો બિંદુ એક્સ અક્ષ ઉપર આવશે અથવા વાય અક્ષ ઉપર આવશે. આટલી જગ્યા બની છે, કાં તો એક્સ અક્ષ ઉપર ને વાય અક્ષ ઉપર, કાં તો ગમેને વચ્ચેના ભાગમાં આવી જશે. ઓકે, ચલો હવે આખો આલેખ કમ્પ્લીટ કરો. ઓકે ઓકે, ચાલો હવે એક નાની અંશ એક મેં નોંધ બીજી લખી નાખીએ, એટલે કે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ માટે, કે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા કે આ ચાર ભાગ છે એ ચારે ચાર ભાગને ચરણ કહેવાય, અને આને અક્ષ કહેવાય, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એ ખાસ એ લખ્યું, એક્સ અને વાય અક્ષને ટૂંકમાં યામાક્ષો પણ કહે છે. યામાક્ષો એટલે એક્સ અક્ષ અને વાય અક્ષમાં બે નામ આવી ગયા, યામાક્ષો, યામની અક્ષો, કે જે યામ એના માટે અક્ષ કહી આવે, તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ તેને ટૂંકમાં કહેવાય યામાક્ષો પણ કહે છે. એક્સ અક્ષ અને વાય અક્ષ રૂપમાં યામાક્ષો કહેવાય. પછી એક્સ અક્ષ, વાય અક્ષ અને ચરણના, અને ચારે ચાર ચરણ એટલે કે ચાર ચરણના યોગગણને શું, યોગ એટલે શું, તો યોગ એટલે સાદી ભાષામાં કહીએ તો સરવાળો થાય. યોગ એટલે ભેગું કરવું, એટલે કે જ્યારે આ બધી વસ્તુ ભેગી થાય છે, એક્સ અક્ષ, પછી આ વાય અક્ષ અને ચારે ચાર ચરણ, તો આ બધું ભેગું થાય, એક જો એક બોક્સ બનશે આખું. તો કે આ જે બોક્સ બન્યું આખું, આ બોક્સને કહેવાય સમતલ, એટલે આપણા માટે એક સમતલ બન્યું. તો એના યોગગણને શું કહે છે, તો કે સમતલ કહેવાય. આ ખાસ ધ્યાન રાખવાનું, સમતલ કહે છે. ઓકે, અને શું કહે છે, તો કે આ ચારે ચાર યોગગણ બંને છે એને સમતલ કહેવાય છે. આટલી વસ્તુ યાદ રહી, હા કે ના? આ સમતલને ઘણી વખત સમતલને કાર્તેજીય સમતલ કે એક્સ વાય સમતલ પણ કહેવાય છે. એના બે નામ, સમતલને ઘણી વાર કાર્તેજીય સમતલ પણ કહે, અને ઘણી વાર એક્સ વાય સમતલ પણ કહે છે. આ બીજા બે નામ યાદ રાખવાનું, કાર્તેજીય સમતલ અથવા તો એક્સ વાય સમતલ પણ કહેવાય છે. ઓકે, આટલી વસ્તુ કમ્પ્લીટ. છેલ્લો એક મુદ્દો, તો કે આપણે સમતલ ભણી ગયા, બધું ભણી ગયા. આલેખ પર બિંદુ દર્શાવવાની આ પદ્ધતિને કાર્તેજિયન પદ્ધતિ કહેવાય છે. કઈ પદ્ધતિ કહેવાય છે? કાર્તેજિયન યામ પદ્ધતિ. કાર્તેજિયન યામ પદ્ધતિ પણ કહે છે. આ ખાસ યાદ રાખવાનો, કે આપણે જે બિંદુ દર્શાવે પદ્ધતિનું નામ શું છે, તો કે કાર્તેજિયન યામ પદ્ધતિ. ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે. પહેલું તો કે અક્ષ, વાય અક્ષ ને એક્સ અક્ષ ટૂંકમાં યામાક્ષ કહેવાય. એક્સ અક્ષ, વાય અક્ષ ને ચરણ ભેગા થઈને એનું યોગગણ ને સમતલ કહેવાય. સમતલના બીજા બે નામ, કાર્તેજીય સમતલ કે એક્સ વાય સમતલ. એ સિવાય તો કે આલેખ ઉપર બિંદુ દર્શાવવાની જે પદ્ધતિ છે એને કાર્તેજીયન યામ પદ્ધતિ, યામ ભૂમિતિ પણ કહેવાય છે. પદ્ધતિ અથવા શબ્દ શું આવે? કાર્તેજીયન યામ ભૂમિતિ.
પણ કહે છે ઓકે આટલા પોઈન્ટ યાદ રાખવાના છે અને બે ગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યા બિંદુને યામ શોધતા શીખ્યા એક આ ગ્રાફ એક એની પહેલાનો ગ્રાફ ઓકે તો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરશું આઈ હોપ બધાને બધી વસ્તુ વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે અને જો કંઈ પણ ડાઉટ હોય તો ફોન કરીને અથવા કોમેન્ટ બોક્સમાં ડાઉટ પૂછી લેવો ઓકે આજનું તમારું હોમવર્ક તો કે જે કરાયું છે એઝ યુઝ્યુઅલ બધું બે વખત ઓકે બધી વસ્તુ બે વખત લખવાની છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું ગુડ બાય.